બાળ મિત્રો, આપ સૌ મજામાં હશો. હું કડીવા રાધિકા, આજના ઓમ શાંતિ વિદ્યાલયના ડિજિટલ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 વિષય છે આપણો ઇંગ્લિશ, એમાં આપણે માય પેજ 3 જે આપણા પાઠ્યપુસ્તકમાં 92 પેજ ઉપર આપેલું છે, માય પેજ 3, એના અગાઉ આપણે યુનિટ જે છે આપણું હેલ્પિંગ હેન્ડ્સ એ આપણે જોઈ ગયા, અને હવે એ યુનિટ હેલ્પિંગ હેન્ડ્સ પછી આપણું માય પેજ 3 રિવિઝન જે છે એમાં સરસ મજાની એક્ટિવિટીઝ આપેલી છે, એ આપણે જોઈશું. તો સૌ પ્રથમ છે સાંભળો, સંભળાવો અને ભજવો. તો અહીંયા તમને ડાયલોગ્સ આપેલા છે, એ ડાયલોગ જે છે એ આપણે જોઈએ. મેથ્સ ટીચર, તો ગણિતના શિક્ષક છે એ કહે છે, 10 પીપલ ગેવ યુ 300 રૂપીઝ, વોટ વુડ યુ બાય? શું કહે છે શિક્ષક કે 10 પીપલ, પીપલ યાની લોકો, ગેવ તો આપણે ભૂતકાળ ભણી ગયા છીએ, તો ગેવ જે છે એ કોનું ભૂતકાળનું રૂપ છે? તો કે ગીવનું, GIVE, ગીવ એટલે આપવું, અને ગીવનું ભૂતકાળનું રૂપ છે ગેવ. યુ એટલે તમને, 300 એટલે 300, વોટ વુડ યુ બાય, તમે શું ખરીદશો? શું કીધું છે કે જો તમને 10 લોકોએ 300 રૂપિયા આપ્યા હતા તો એનું તમે શું ખર્ચો? બાય એટલે ખરીદવું. શ્યામ સેઝ, શ્યામ કહે છે, અ ન્યૂ બાયસિકલ, શું કહે છે? તો કે અ ન્યૂ બાયસિકલ, હું નવી સાયકલ ખરીદીશ. ત્યારબાદ સેકન્ડ નંબરનો જોઈએ, એ સ્ટાર્ટ વિથ અ પી, એન્ડ્સ વિથ ઈ, એન્ડ હેઝ મેની મેની લેટર્સ, શું કહ્યું છે? તો કે ઇટ સ્ટાર્ટ વિથ પી, એટલે કે તમને અહીંયા એક સ્પેલિંગ આપેલો છે કે જેની શરૂઆત જે છે એ પી થી થાય છે અને એનો એન્ડિંગ છે ઈ થી થાય છે. એટલે કે શરૂઆતની સ્પેલિંગની શરૂઆત લેટર પી થી થાય છે અને એનો અંત જે છે એટલે કે સ્પેલિંગનો પૂર્ણાવતિ છે એ ઈ થી થાય છે. વોટ ઇઝ ઇટ, તે શું છે? તો ધ પોસ્ટ ઓફિસ, એટલે કે પોસ્ટ ઓફિસ છે. તો અહીંયા સરસ મજાના બે ડાયલોગ આપ્યા હતા આપણે, એ જોયા. હવે આગળ આપણે જોઈએ એક્ટિવિટી 2A છે, વાર્તા સાંભળો અને વાંચો. તો અહીંયા તમને એક સરસ મજાની વાર્તા આપેલી છે, બરાબર? આઈ થિંક દરેક વિદ્યાર્થીઓએ પહેલાં સિંહ અને ઉંદરવાળી વાર્તા જે છે એ તમે ગુજરાતીમાં સાંભળેલી જ હશે. તો અહીંયા તમને એ જ વાર્તા ઇંગ્લિશમાં આપેલી છે, બરાબર? તો એ વાર્તા છે એ આપણે જોઈશું. તો દરેક સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ સાથે આપણે આ વાર્તાને સમજવાની છે. તો વાર્તામાં કીધું શું છે એ પહેલા આપણે થોડી નજર જોઈ લઈએ. તો કે એ સિંહ અને ઉંદરની વાર્તા છે જે તમે દરેક વિદ્યાર્થીઓ મિત્રોએ સાંભળેલી છે, બરાબર? કે એકવાર સિંહ સૂતો હોય છે અને એક નાનકડો ઉંદર છે એના ઉપર આમ તેમ દોડી અને રમવા લાગે છે. ત્યાં અચાનક સિંહ ઉઠી જાય છે અને પેલા ઉંદરને પકડી લે છે. એટલે પેલો ઉંદર છે એ સિંહને કહે છે કે મને જવા દો, એમ આ વખતે મને માફ કરો. એટલે પેલો સિંહ કહે છે, ના હું તને ગળી જઈશ, એમ કે હું તને ખાઈ જઈશ. એટલે ઉંદર એમ કહે છે કે ના, હું તમને ક્યારેક ઉપયોગી થઈશ, ક્યારેક હું તમને મદદ કરીશ. એટલે પેલો સિંહ છે હસે છે, એમ કે તું આવડો નાનકડો છે અને તું શું મારી મદદ કરવાનો, બરાબર? એટલે પેલો ઉંદર કહે છે, ના હું ક્યારેક તમને ઉપયોગી થઈશ, એમ કરી અને સિંહ છે એ એને જવા દે છે. પછી એકવાર હકીકતમાં એવું બને છે કે સિંહને છે એક શિકારી ઝાડમાં ફસાઈ લે છે અને ત્યાં એ ઉંદર સિંહને જોઈ જાય છે. અને આપણને ખબર છે ઉંદરના દાંત તીક્ષ્ણ હોય છે, એટલે કે તે વસ્તુને કાપી શકે છે. તો ઉંદર છે એ જે ઝાડ છે નેટ, એટલે કે જે સિંહ છે એ ઝાડમાં ફસાયેલો હતો એ નેટને કાપી નાખે છે અને સિંહને મુક્ત કરે છે. એટલે સિંહ છે એ શિકાર થવામાંથી બચી જાય છે. એટલે કે મિત્રો, વાર્તા નાનકડી છે પણ સમજવા જેવી ખૂબ છે. સિંહ અને ઉંદર તો માત્ર ઉદાહરણ છે. એ આપણે હવે શું શીખવાનું છે વાર્તામાંથી? તો કે કોઈ પણ વ્યક્તિને નાનું નહીં સમજવું. દરેકનામાં કંઈક ને કંઈક શક્તિ પડેલી હોય છે,
પરંતુ એ કઈ રીતે ઉપયોગ છે કે અમુક આપણે આપણા વિદ્યાર્થી લેવલ પ્રમાણે જોઈએ તો કે દરેક વિદ્યાર્થીનામાં કંઈક ને કંઈક શક્તિ હોય છે. એવું નથી હોતું કે તે ઇંગ્લિશમાં હોશિયાર હોય, અમુકને ઇંગ્લિશમાં રસ હોય, એમને વધારે આવડતું હોય, અમુક મેથ્સ સારું કરતા હોય, એમ દરેકનામાં કંઈક ને કંઈક આવડત હોય જ છે. એટલે એવું નહીં રાખવાનું કે મને કશું નથી આવડતું. ના, દરેકનામાં કશીક આવડત તો હોય જ છે. અમુક ભણવામાં સારા હોય છે તો અમુકને પેઇન્ટિંગ સારું આવડતું હોય છે, અમુકને ડાન્સિંગ સારું આવડતું હોય છે, એમ દરેકનામાં કંઈક ને કંઈક શક્તિઓ પડેલી હોય છે. બરાબર, તો સિંહ ભલે રાજા છે પરંતુ એને જરૂર તો ઉંદરની એ પડી ને, કારણ કે ઉંદરના દાંત તીક્ષ્ણ હતા. સિંહ કિંગ છે, તે વિશાળ છે, પરંતુ છતાં તે એને બચાવ્યો કોને? ઉંદરે. એમ દરેક છે એ કંઈક ને કંઈક રીતે કાબેલિયત હોય જ છે. બરાબર, આ વાર્તા આપણને આ શીખવે છે. તો આ વાર્તા છે, હવે આપણી જે ટેક્સ્ટબુકમાં આપેલું છે એ જોતા જઈએ. વન્સ અ લાયન વોઝ અસ્લીપ, એકવાર સિંહ સૂતો હતો. વોઝ આપણને ખબર છે ભૂતકાળનું, ટુ બી છે, વન્સ એટલે એકવાર. અ લિટલ માઉસ સ્ટાર્ટેડ પ્લેઈંગ ઓન ધ લાયન. અ લિટલ માઉસ એટલે કે નાનકડો ઉંદર, સ્ટાર્ટેડ શરૂ કર્યું હતું, પ્લેઈંગ ઓન ધ લાયન એટલે કે જ્યાં સિંહ સૂતો હતો એની ઉપર રમવાનું શરૂ કરે છે. ધ માઉસ રેન અપ એન્ડ ડાઉન ઓન ધ લાયન. શું કરતો હતો? રેન અપ, આર યુ એન, રનનું ભૂતકાળનું રૂપ છે રેન. પેલો ઉંદર છે એ ઉપર નીચે રમતો હતો. ધ લાયન વોક અપ, વેકનું ભૂતકાળનું રૂપ, ડબલ્યુ એ કે ઈનું ભૂતકાળનું રૂપ છે વોક. ધ લાયન વોક અપ, લાયન સિંહ ઉઠ્યો. હી કોટ ધ માઉસ, કોટ સી એ યુ જી એચ ટી, કોટ છે એ કેચનું ભૂતકાળનું રૂપ છે. તેણે ઉંદરને પકડ્યો. ધ લાયન ઓપન હિઝ માઉથ એન્ડ રોડ, લાયને મોઢું ખોલ્યું અને ગર્જના કરી. રોડ એટલે ગર્જના કરવી. આઈ વિલ સોલો યુ, સોલો એટલે ગળી જવું, હું તને ગળી જઈશ. સોરી ઓ કિંગ, ક્રાઇડ ધ લિટલ માઉસ, નાનકડો ઉંદર રડવા લાગ્યો અને કહે છે મને માફ કરો રાજા. ફોરગીવ મી ધીસ ટાઈમ, આ વખતે મને જવા દો. આઈ વિલ હેલ્પ યુ વન ડે, શું કહે છે? આઈ વિલ હેલ્પ યુ, એકવાર હું તમને મદદ કરીશ. વિલ છે એ ભવિષ્યકાળ દર્શાવે છે. ધ લાયન લાફ્ડ, સિંહ હસ્યો. ઓ લિટલ માઉસ, એમ કે એ નાનકડા ઉંદર, યુ કેન નોટ હેલ્પ મી, શું કહે છે? ઓ નાનકડા ઉંદર, તું મને મદદ કરી શકે નહીં. ધ માઉસ રિક્વેસ્ટેડ, પેલો ઉંદર છે વિનંતી કરે છે. ઓ લોર્ડ આઈ કેન, શું કહે છે? ઓ લોર્ડ આઈ કેન, હું કરી શકું, પ્લીઝ લેટ મી ગો, મને જવા દો. ધ લાયન સ્માઇલ્ડ એટ ધ માઉસ, લાયન છે એટલે કે સિંહ ઉંદર સામે હસ્યો. હી લિફ્ટેડ હિઝ પો એન્ડ લેટ ધ માઉસ ગો, તેને પોતાના પો એટલે પગનો પંજો ઊંચો કર્યો અને માઉસને જવા દીધો. આફ્ટર સમ ટાઈમ, થોડા સમય પછી, અગેઇન ધ લાયન વોઝ અસ્લીપ, એટલે કે થોડા સમય પછી, અગેઇન એટલે કે ફરી એકવાર, એમ ધ લાયન વોઝ અસ્લીપ, સિંહ સૂતો હતો. અ હન્ટર કોટ હિમ ઇન નેટ, હન્ટર યાની શિકારી, કોટ એટલે પકડ્યો, હિમ ઇન અ નેટ, સિંહને જાળીમાં પકડ્યો. ધેન ધ માઉસ શો ધ લાયન, ધેન પછી, ધ માઉસ શો ધ લાયન, સિંહનું ભૂતકાળનું રૂપ શો, સિંહને જોયો. He ran up and cut the net. તે દોડ્યો અને નેટ જે ઝાડ હતી એ કાપી નાખી. The lion was free. સિંહ આઝાદ થયો, મુક્ત થયો. The lion said. સિંહ કહે છે, Thank you my friend. એટલે કે આભાર મારા મિત્ર. આમ કરી અને ઉંદર છે એ સિંહને બચાવે છે. બરાબર, તો વાર્તા સરસ મજાની છે અને એકદમ સમજવા જેવી છે. આપણે દરેક વિદ્યાર્થી મિત્રએ, કોક ઉંદર હોય છે, કોક સિંહ હોય છે, દરેકને દરેકની જરૂર ક્યારેક તો પડે છે. બરાબર, એટલે કે કોઈનામાં શક્તિઓ જે છે, અમુકની આવડત જે અમુક બાબતમાં વધારે હોય, અમુક બાબતમાં
એ આપણાથી ચડિયાતો હોય તો એમ ક્યારે એવું નહીં રાખવાનું કે ના મારાથી નહીં થાય. નો, દરેકથી બધી જ વસ્તુ પોસિબલ છે, માત્ર આપણે મહેનતની જરૂર હોતી હોય છે. બરાબર? એટલે કે આપણે ઉંદર જેવા હોય તો અમુક વખતે આપણે આવી બાબતોમાં ચડિયાતા હોય, અમુક સિંહ જેવા છે. બરાબર? તો આપણામાં શક્તિઓ છે એ પડેલી છે, માત્ર એને ઓળખવાની જરૂરિયાત છે. હવે આપણે જો એક્ટિવિટી 2B છે, વાર્તાના ક્રમ પ્રમાણે વાક્યોને નંબર આપો. તો અહીંયા તમારે આપણે જે ઉપર વાર્તા આપેલી છે એના આધારે વાક્યોને યોગ્ય ક્રમ, એટલે કે પહેલું વાક્ય કયું આવે એ જોઈશું. તો સૌ પ્રથમ પહેલું વાક્ય જોઈએ આપણે. ધ માઉસ કટ ધ રોપ્સ એન્ડ હેલ્પડ ધ લાયન. બરાબર? તો આ સૌથી પહેલાં બન્યું હતું કટ રોપ્સ એન્ડ હેલ્પ ધ લાયન. તેને જે ઝાડતીએ કાપી અને લાયનને મદદ કરી. ધ માઉસ સેટ હી કેન હેલ્પ ધ લાયન. એટલે માઉસ એટલે કે ઉંદરે કીધું હતું હું તમને એકવાર મદદ કરીશ. ધ હન્ટર કોટ ધ લાયન. શું કહે છે? તો કે શિકારીએ એકવાર સિંહને પકડ્યો. ધ લાયન કોટ ધ માઉસ વિથ હિઝ પો. એટલે કે પોતાનો પંજો ઊંચો કર્યો અને માઉસને છોડ્યો હતો. તો આ સૌથી પહેલું વાક્ય કયું આવશે? તો સૌ પ્રથમ આપણે જોઈએ તો કે પહેલાં ઉંદર જે છે એ સિંહ ઉપર રમતો હોય છે અને સિંહ છે એ ઉંદરને પકડી લે છે. અને પછી પેલો ઉંદર છે એ સિંહને આજીજી કરે છે, વિનંતીઓ કરે છે એમ કે મને જવા દો, હું એકવાર તમને મદદ કરીશ. સૌ પ્રથમ આ વાક્ય આવશે ધ લાયન કોટ માઉસ વિથ હિઝ પો. પછી બીજો નંબરનું આવશે ધ માઉસ સેડ હી કેન હેલ્પ ધ લાયન. પછી આવશે ધ હન્ટર કોટ ધ લાયન. ધ માઉસ કટ ધ રોપ્સ એન્ડ હેલ્પ ધ લાયન. બરાબર? એવી રીતે 1, 3, 2 એન્ડ 4 આ રીતના વાક્યો આવશે. તો અહીંયા આપણું જે માય પેજ 3 છે એ કમ્પ્લીટ થાય છે. બરાબર? અને તમારે હોમવર્કમાં છે એક સરસ મજાની આવી વાર્તા છે એ લખવાની છે. બરાબર? તમને આવડતી કોઈ પણ વાર્તા છે તમે લખી શકો, એનું શીર્ષક આપવાનું અને એનો બોધ લખવાનો છે, એટલે કે એ વાર્તામાંથી આપણને શીખવા શું મળે છે, એ આજનું તમારું હોમવર્ક છે. તો અહીંયા આપણું માય પેજ 3 છે એ કમ્પ્લીટ થાય છે અને અગાઉ આપણે યુનિટ 6 છે એ જોઈશું. આભાર. અસ્તુ.